હલો ગુડ મોર્નિંગ કેમ છો હું તાકી ચલો આપણે તાકી લઈ લઈએ તો ભાઈ તાકી દોરીએ ચલો થ્રીશનમાં તમે વિચારી શકો છો કોઈ બેરલ ઓકે આપણે સમજવા માટે પારદર્શક છે એવું લઈએ છીએ આવી એક તાકી છે ઓકે ને પાણી ભરેલું છે અહીંયા રાઈટ અને પાણી 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી ભરેલું છે ઓકે આ છે ને ઓરિજિનલ હાઈટ જો અહીંયા હું નીચે અને પાછો કીધું છે જો એના તાકીના તળિયે એક નાનકડો બલ્બ મૂકેલો છે ભઈ અહીંયા એક બલ્બ છે અને બિંદુવત ઉદ્ગમ કહેવાય જેમાંથી પ્રકાશ બહાર નીકળતો છે ઓકે આ તમે જે સીધી લાઈન દોરો છો એ પણ પ્રકાશની હોય શકે છે ઓકે બધી જ દિશામાં પ્રકાશ બહાર આવશે તો અહીંયા હું એક સીધી લાઈન ડ્રો કરું છું આ તમને ખબર છે જે પ્રકાશ બહાર નીકળે છે સપાટીને લંબ રૂપે એનું નહીં થાય ગેટ લીભવન આ છે બલ્બ બધી દિશામાંથી પ્રકાશ જતો હોય બધી જ દિશામાંથી હવે જરાક ધ્યાનથી સમજો ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળ એટલે કે એરિયામાંથી બહાર આવશે હું સમજવા માટે ભાઈ આ પાણીની ઉપરની સપાટી છે જો ધારું તો કઈક આવું આવું લઈશો આવી સપાટી હશે હવે કેટલા એરિયામાંથી બહાર આવશે આ પ્રકાશ તો તમને ખબર છે હવે ધ્યાનથી જુઓ અહીંયા એક કલર લઉં છું એક પ્રકાશ અહીંયા દાખલ થયો અહીંયા સપાટી પાસે અહીંયાથી આવ્યો સીધી લીટી ધોરણ સીધી લીટી ચાલો આ પ્રકાશ અહીંયા ગયો જો માધ્યમ ન હોત તો આ પ્રકાશ સીધો નીકળત પણ હું સપાટીને લંબ દોરું અહીંયા સપાટીને લંબ દોરું છું મિત્રો ઓકે એટલે આપાત કોણ થશે જુઓ તમને ખબર છે છે પ્રકાશનું કિરણ જે આવે એ ઘટ્ટમાંથી પાતળામાં જાય આ પાણી છે એટલે ઘટ્ટ માધ્યમ ધીસ ઇઝ એન વોટર અને અહીંયા જાય છે હવા હવા એટલે એને એર એરનો નો વકરી લેવાય છે ઓકે તો ઘટમાંથી પાતળામાં જાય ત્યાં લંબથી દૂર જાય એટલે કઈક આવી રીતના દૂર જશે ગેટ ઇટ ચાલો બીજા એક કિરણ વાત કરીએ થોડુંક દૂર લઈએ આપણે થોડુંક દૂર હવે તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો તમને સિચ્યુએશન કેવી દેખાશે જુઓ આપાત કોણ જુઓ આ ફર્સ્ટ આપાત કોણ અને આ બીજો આપાત કોણ આપાત કોણ વધી ગયો તો જેમ જેમ દૂર જાય એમ આપાત કોણ વધે છે ગેટ ઇટ તો એક આપાત કોણ એવો આવશે વધતો 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 આમ દૂર જશે કિરણો દૂરના કિરણો ઓકે આ આપાત કોણ આય ક્રાંતિકોણ જેટલો થાય ત્યારે બંને માધ્યમને ને છૂટી પાડતી સપાટી ઉપર કિરણ નીકળે એવું થ્રી ડાયમેન્શનમાં આવા આખા આખી સપાટી ઉપર થશે આવું આટલા એરિયા સુધી આવું થશે હે ને તો કિરણ આ બાજુ પણ જતું હશે ઓકે આખી આ સર્કલ ઉપર આ ક્રાંતિકોણ જેટલા કોણે આપાત થશે ઓકે એટલે આ કિરણ છે અહીંયાથી આમ બહાર નીકળશે આનીકળ આની પછી શું થશે આની પછીનો આપાત કોણ ક્રાંતિકોણ કરતાં વધી જાય એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે એ કિરણ બહાર તમારા આંખમાં નહીં પ્રવેશે એટલે તમને દેખાય નહીં તો આ પરિસ્થિતિ ક્યાં સુધી દેખાય તો જે કિરણે આપતકોણ ક્રાંતિકોણ આટલા એરિયામાંથી પસાર થશે આટલા એરિયામાંથી કિરણો બહાર આવશે હે તો આટલો એરિયા કવર કરે આ મેળવવાનું છે ઇઝેટ ક્લિયર સમજ પડી ગઈ ઓકે દૂર જાવ એમ કોણ વધે વધતો વધતો ક્રાંતિકોણ જેટલો થઈ જાય સપાટીને દોરેલો મને ફોકસ કરો ઓકે આની પછી કિરણનું આંતરિક પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ગાડી તો આ એરિયા કવર થાય અને ત્રીજા તમે આ લ્યો તો આ એરિયા કેટલો આવે કેટલા ક્ષેત્રફળમાંથી અથવા તો મહત્તમ ક્ષેત્રફળમાંથી બહાર આવતો તો પાય આર સ્કવેર મેળવવું પડે તમારે એરિયા એટલે ગેડિટ રેડી આ એરિયા ખબર પડી ગયો અહીંયા સુધી થાય આ કામ તો અહીંયા જો અહીંયા એક બિંદુને નામ આપી દો પી બિંદુ મસ્તીનું પી બિંદુ અહીંયા સ્નેલનો નિયમ તમે વાપરી શકો છો પહેલું માધ્યમ અહીંયાથી કિરણ આવે છે બલ્બમાંથી એટલે પહેલું બીજું માધ્યમ ક્યાં જાય છે અહીંયા જુદી પાડતી સપાટી પી બિંદુ પાસે ઓકે તો ત્યાં વક્રીભૂત કોણ નાઇન્ટી નો થાય ગેડિટ तो यहां तुम्हें पी बिंदु पर स्नेल का नियम आकृति पर थी लिख ही सको हो ओके आकृति पर थी आकृति पर थी શું લખી શકો પી બિંદુએ પી બિંદુએ સ્નેલ ના નિયમ મુજબ ચાલો સ્નેલ ના નિયમ મુજબ લક્ષ્ય બય n1 वन તરીકે વોટર એન્ડ વોટર સાઇન

साइन आई से मतलब सामने की बाजू सामने की बाजू એટલે r અને છેદમાં કર્ણ કર્ણ એટલે આ બ્લેક કલરની લાઈન દેખાય છે કર્ણા કેટલો થાય અહીંયા તો આ હાઈટ છે ને હાઈટ જો આ હાઈટ થશે અહીંયાથી અહીંયા સુધીનું આ કાટકોણ ત્રિકોણ બની ગયો તો અહીંયા આવશે h² + સ્મોલ r² તો અહીંયા આવશે √ h² + સ્મોલ r² = ઉપર છે એર એર નીચે છે વોટર

એટલે n સ્ક્વેર માઇનસ વન આ બાજુ આવશે અહીંયા એચ સ્ક્વેર ધેન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર અપોન એન સ્ક્વેર માઇનસ વન આ શોર્ટકટનો ઉપયોગ કરી શકો છો તમે ક્યારે કે જો અંદર કોઈ પ્રકાશ હોય અને બહાર કેટલા એરિયામાંથી બહાર આવે એરિયાની ત્રિજ્યા પણ બીજું માધ્યમ હવા હોય તો નહીં નહીં કેમ કે હવા માટે આપણે એન વન લીધું છે તો આર તો તમને મળી ગયું એરિયા કેટલા એરિયા કવર કરશે એ બરાબર

અને વોચર નું વકરી ભવનાં વન ઓકે ચાલો કિંમત મૂકીએ ખાલી કિંમત મૂકવાની છે ભાઈ 80 સેન્ટીમીટર છે ભાઈ એટલે આપણે જવાબ પણ સેન્ટીમીટરમાં આવશે સેન્ટીમીટરનું તમે મીટરમાં રૂપાંતર કરી શકો છો કોઈ ઇશ્યુ છે નહીં ઓકે 80 ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટુ ઓકે 80 સેન્ટીમીટર એનો વર્ગ સેન્ટીમીટરનો મીટર એનો વર્ગ એટલે મીટરમાં આવશે એન n એન એટલે કોનો વકરી ભવનાંક

ચાર ઘ છે એટલે હું અહીંયા લખી શકું ટુ પોઈન્ટ સિક્સ વન અને મીટરમાં લઈ લીધું એટલે મીટર સ્કવેર આ એરિયા આટલા એરિયામાંથી ભાઈ આ પ્રકાશ બહાર આવે એની પછી નહીં દેખાય કેમ કે અંદર ને અંદર શા માટે આઈડિયા આવી ગયો છે તમને ઓકે આકૃતિના ફોકસ કરજો એટલે આવડી જશે ઓકે અને આવી આકૃતિ તમારે નો દોરવી હોય તો એક જ માટે આકૃતિ દોરી દેવાની છે જેમ કે આ તો સમજવા માટે મેં દોરેલી છે આ એરિયા છે પાણીનો એરિયા ઓકે અહીંયા તમે કોઈ પ્રકાશ ઉદ્ગમ મૂકેલું છે અને ધારો કે આની પછી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય છે તો બસ આટલી આટલી આકૃતિ ફોકસ કરો દિસ ઇઝ આર આટલો એરિયા કવર થશે ને અહીંયાથી બહાર આવશે પ્રકાશ ઓકે દિસ ઇઝ આઈ સી દિસ ઇઝ ઓલ્સો આઈ સી બસ મોકલીઓ નિયમ ધિસ

જો તમારું કઈ પર્સનલ સજેશન હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને આઈ થિંક કે તમને આ લેક્ચરમાં સંપૂર્ણ સમજ પડી ગઈ છે તો નવા લેક્ચરમાં નવી માહિતી સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માધરમ મિલતે બ્રેક કે બાદ